एक बाजु बोटादमां लठ્ઠાકાંડથી 50થી વધુ જિંદગીઓ હોમાઈ ગઈ છે ત્યારે શાપરમાં ખુલ્લેઆમ દારૂના હાટડા ચાલી રહ્યા છે। ખુલ્લેઆમ વેચાતા દારૂના વિડિયો આપનાર વેપારીની હોટલ પર જઈ તેના ભત્રીજાઓને પોલીસે બે રંગીથી માર માર્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દારૂનું ગેરકાયદેસર ખુલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા। ઇન્ડસ્ટ્રીયલ એરિયા એવા રાજકોટના શાપર વેરાવળમાં ધમધમતા દેશી દારૂના હાટડા મીડિયામાં અહેવાલો આવતા કામગીરી દેખાડવા પૂરતી રેડ કરવામાં આવી હતી। એક ઓડિયોમાં બુટલીગર વાત કરતું જણાય છે કે જે સમાચાર અમારા દારૂના ચલાવ્યા એ પત્રકારોને અમે શોધવા ગયા હતા પણ એ મળ્યા નહીં, તેવું એક બુટલીગર હોટલ માલિકને કહેતો હતો। ગેરકાયદેસર રીતે યુવાનોને ઢોરમાર મારનાર આ પોલીસ સામે અને તેને માર મારવાનો ઓર્ડર આપનાર અધિકારી સામે કાયદેસરના કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે। હું સાપર વેરાવળમાં મસ્ત નોનવેજ નામની હોટલ લગાવું છું અને ત્યાં પોલીસવાળા ચાર દીથી હેરાન પરેશાન કરે છે અને અમારી ગાડી અને મારા છોકરાને લઈ ગયા પહેલે દિવસે, બીજે દિવસે મારા સસરાને અને એક છોકરાને લઈ ગયા અને અત્યારે આવેલા ત્યારે ત્રણ જણાને ઢોર માર માર્યું મારા માણસોને, જેમાં એક મારો જમાઈ થાય છે અને એક મારો ભાઈ થાય છે અને એક મારા સાડીનો છોકરો છે, ત્રણેયને ઢોર માર મારી એમાં સીસીટીવી ફૂટેજમાં પણ આવી ગયેલ છે। અને ગોહિલ સાહેબ અને પ્રભાતભાઈ અને યોગીભાઈ અને બીજા અજાણ્યા પોલીસવાળાઓ બહુ હેરાન પરેશાન કરે છે અને અમે રાજકોટ ડીએસપીમાં અરજી પણ કરેલ છે અને એનો કોઈ ચુકાદો લઈ આવતા નથી। ત્યાં હોટલમાં કામ કર્યા પછી અમે 11:30 દુકાન બંધ કરી દીધી, એ દરમિયાન 100 નંબરની જીભ આવી, પોલીસવાળાની જીભ આવી અમારી પાસે ને એકને એક વાત કરતા હતા કે કેટલા વાગ્યા સાહેબ હોટલ બંધ થઈ ગઈ, અમે બધું બંધ કરી દીધું છે, અમે કોઈ ધંધો નથી કરતા, બધું બંધ થઈ ગયું, ગેસ બાટલા ચૂલા બધું બંધ કરી દીધું, અમે જાય છીએ ઘરે, તો કેટલા વાગ્યા કેફી પરદાશ પીધેલી હાલતમાં હતા સાહેબ, અમે કેટલા વાર કીધું સાહેબ કાંઈ નથી તમને બહાર લીધું, બહાર લીધી ને એના બીજા પોલીસવાળાને કીધું કે અંદરથી લાકડી લાવો, લાકડી લીધા પછી લાકડી વારે મારી પર 4 વાર હુમલો કર્યો, એના પછી મારે બીજા માણસ કામ કરવાવાળા હતા એને માર્યું, એના લીધે પછી ત્રીજાને માર્યું, તો એ છતાં એ દરમિયાન હું થોડુંક મારી જાન બચાવી હું સાઈડમાં ભાગી ગયો। પોલીસની આવી નીતિ રીતિ અને હાલની જે સરકારની જે નીતિ રીતિ છે એ જોવામાં આવે તો હાલની સરકાર છે એ દારૂબંધીના અમલ માટે થઈને સંપૂર્ણપણે જેને કહેવાય કે નિષ્ફળ પુરવાર થઈ છે મિત્રો, અને આ પોલીસ અધિકારી છે જેને આ અમાન્ય કૃત્ય કર્યું છે કે જે હોટલના કર્મચારીઓને માર માર્યો છે એ અંગે પણ જરૂરી પગલાં લેવા જોઈએ અને આ જે આંકડાઓ ચાલી રહ્યા છે દેશી દારૂના એ તાત્કાલિક અસરથી બંધ, આ અંગે યોગ્ય કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે અને તાત્કાલિક અસરથી આ જે અધિકારીઓ છે જવાબદાર કે જેની મીઠી નજર હેઠળ આ તમામ દારૂના આંકડાઓ ચાલી રહ્યા છે એ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માગણી છે મિત્રો।